त्रिभुवन पति परमात्मा 9 મહિના 7 દિવસ પૂરા પોષ દસમી નો મંગળ દિવસ આવ્યો. મારવાડી નીતિ પોષ ગુજરાતીમાં શું કહેવાય? માકસરવાદ. આજનો જે ધન્ય દિવસ મધરાતનો સમય વારાણસી નગરીમાં સૌ નગરજનો આનંદથી ચેન માણી રહ્યા છે. માતા કોણ છે? ઇન્દ્રાણીને માતા આગળ આવી જાઓ જલ્દી. ચારે બાજુ આનંદ આનંદ. તમને ખ્યાલ હશે વારાણસીના કિનારે કઈ નદી આવી છે? ગંગા. અને ભારતની અંદર કઈ નદી પ્રસિદ્ધ છે? ગંગા જેવી પવિત્ર નદી આખા વિશ્વની અંદર ક્યાંય નહીં. અમેરિકાની અંદર નાયગ્રાનો ધોધ મળે પણ ગંગાનો પ્રવાહ મળે ખરો? આ એ ગંગા છે કે જેના કિનારે કેટલા તીર્થંકરોના ચવન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન થયા છે. આવસર પીણીના 23મા તીર્થંકર ગંગા નદીના કિનારે વસેલા વારાણસી શહેરમાં રાજા અશ્વસેન માતા વામાની કુક્ષીમાં દિવસો પસાર કરતા કરતા 9 મહિના 7 દિવસ પૂરા થાય છે. મધ્યરાત્રિનો સમય થાય છે. આકાશની અંદર 7 ગ્રહો એકી સાથે ઉપર આવી ચૂક્યા છે, ઉચ્ચમાં વિરાજમાન છે. નદીઓમાં ગંગાના નદી ઓલરેડી દરિયા જેવી છે, પણ પ્રભુનો જન્મ જયારે નજદીકમાં આવવાનો થયો એના મોજાઓ પણ વામ વામ ઉછળવા માંડ્યા છે. કાશી દેશના પ્રત્યેક ખેતરો જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એમ તમામ ખેતરોમાં હરિયાળી પથરાઈ ચૂકી છે. વૃક્ષોમાં ફળ વધ્યા, નદીઓમાં જળ વધ્યા, ખાણોમાં ખનિજ વધ્યા છે. ચારે બાજુ આનંદ આનંદ. પંખીઓ વૃક્ષોને પ્રદક્ષિણા આપી રહ્યા છે, મીઠો મીઠો કલકલ અવાજ કરી રહ્યા છે. મોરલાઓ ટેહુક ટેહુક કરી રહ્યા છે, ચકલીઓ ચી ચી કરી રહી છે. કોઈ દુઃખી નથી, સર્વત્ર સુખ સુખ ને સુખ જ છે. એવા સમય અને બે હાથ પકડી રાખો તમે, એવા સમય માં પણ કેવા છે? પ્રસન્ન છે, નિરોગી છે. 9 મહિનામાં 1 દિવસ પણ પાર્શ્વને લીધે એમને કોઈ પીડા નથી પહોંચી એવા નિરોગી વામા માતાએ ઉભા થાવ. માં વામા અહીં બિરાજમાન છે. એમની કુક્ષીમાં 9 મહિના 7 દિવસથી ભગવાન પાર્શ્વનાથનો આત્મા ઉછરી રહ્યો છે. અને હવે ટૂંક સમયની અંદર પ્રભુ જન્મ લેશે. પહેલા આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુના જન્મનો આનંદ હોય જ, પણ 30 વર્ષની વયે આ પ્રભુ જયારે ચારિત્રનો સ્વીકાર કરશે, સાધના કરશે, પ્યાસ જોઈએ, મારા પ્રભુનો કેમ જન્મ નથી થતો, મારા સાહેબ જલ્દી જન્મ કરાવો. આ કઈ સિઝેરિયન થોડું કરવાનું છે, જલ્દી કરાવી, એનો સમય થશે ત્યારે જ પ્રભુ પધારવાના છે. આ પ્રભુનો પ્રભાવ તો જુઓ, એના જન્મના નામ પર જ 8મ થાય છે. 8મ 3.5 કરોડ શ્લોકના રચયિતા કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વિતરાગ સ્તોત્રના 10મા પ્રકાશની 2nd લાસ્ટ ગાથામાં લખે છે, પ્રભુ તમારા જ્યારે જ્યારે કલ્યાણકો થયા છે જગત આખાને સાતાવે છે. આપણા જન્મ થયા આપણે જન્મ આપનારને પીડા આપે છે. પ્રભુનો જન્મ થયો પ્રભુએ આખા વિશ્વને સાતા. દેવલોકમાં તો નિરંતર સુખ હોય, મનુષ્યના તિર્યંચોને પણ સાતા હોય, પણ પ્રતિપળ પ્રતિ ક્ષણ જ્યાંથી છૂટવાની ઈચ્છા ધરાવે એવા નારકના 7 નારકના અસંખ્ય જીવો જેઓ ઘોર વેદના અનુભવી રહ્યા છે એવા જીવોને પણ પ્રભુ તમારા કલ્યાણકે સુખ અને સાતા. નારકા અપી મોદંતે યસ્ય કલ્યાણ પંથ. પ્રભુ આપ જન્મ્યા ત્યારે ભલે અંધારી રાત હતી, પણ આપના જન્મના પ્રભાવે 14 રાજ લોકમાં અજવાળા અજવાળા થયા હતા. ઓ પ્રભુ, આપ ટૂંક સમયમાં જન્મ લ્યો છો,
અમે પણ કર્મની પીડાથી પીડિત, અજ્ઞાનના અંધકારમાં અમે અથડાય કૂટાઈ રહ્યા છે. આપના જન્મના પ્રભાવે અમારું અજ્ઞાન દૂર થાવ, અમારી મોહની પીડાઓ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. ઓમ રીમ શ્રી અરહમ ભગવાન પસિયઉ દર્શનમ દેહિ, દર્શનમ દેહિ મે, દર્શનમ દેહિ મે, દર્શનમ દેહિ મે, દર્શનમ દેહિ મે, દર્શનમ દેહિ મે. આનંદગંજી મહારાજના શબ્દોમાં કહીએ તો, પ્રભુ તમારા જન્મની અમને જોવાની પ્યાસ કૈસે મિલેંગે, મોહે કૈસે મિલેંગે, નિરંજન યાર મોહે કૈસે મિલેંગે. જન્મ લીધા પછી આખા વિશ્વને તારવાની ભાવના નહીં, કરુણા નહીં, એ મુજબના પ્રયત્ન કરવાના છો, એવા હે પ્રભુ આપનો જન્મ થાય અને અમારા ભાગ્યના દ્વાર ખુલી જાય.